હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો સમજવાના છીએ વાળની સમસ્યા પછી કોઈપણ પ્રકારની સમસ્યા હોય એ ખરતા વાળની સમસ્યા હોય અકાળે સફેદ થઈ ગયેલા વાળની સમસ્યા હોય ચાહે વાળ પતલા પડી ગયા હોય અથવા વાળને લગતી કોઈ પણ સમસ્યા હોય તમામ સમસ્યાઓનો એક જ ઇલાજ છે જી હા મિત્રો જે આજના આ વિડિયોમાં આપણે બનાવવાના છીએ એ છે લીમડા અને ડુંગળીનું તેલ જી હા મિત્રો ડુંગળી એક પ્રકારે કહેવાય છે અને આજકાલ તમે બજારમાં પણ જોઈ શકતા હશો કે ડુંગળીના એલિમેન્ટ્સવાળા તેલ ઘણા બધા મળે છે પણ તમે એના ઇન્ગ્રેડિયન્ટ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે તેમાં ડુંગળીનું પ્રમાણ તો સૌથી ઓછું હોય છે પણ આજનું આપણું જે તેલ છે તેમાં ભરપૂર માત્રામાં ડુંગળીનો ઉપયોગ કરવાનો છે અને ડુંગળીના તમામ પોષક તત્વોનો ઉપયોગ આ તેલમાં આપણે કરવાના છીએ ચાલો બીજી વાતો ન કરતાં સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો બે થી ત્રણ ડુંગળી લઈ લેવાની છે તેના બારીક ટુકડા ઉપરના ફોતરા ઉખેડી અને બારીક ટુકડા કરી લેવાના છે હવે આપણે શું કરવાનું છે તો તેમાં પંદરથી સત્તર જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે સાથે સાથે એક અવળો નાનો ટુકડો આદુનો લઈ લો તેના પણ છાલુ કાઢી અને તેના પણ બારીક ટુકડાઓ કરી લો બધી જ વસ્તુઓને મિક્સરના એક ખાનામાં ઉમેરી અને તેમાં થોડું યાદ રહે થોડી માત્રામાં એટલે લગભગ લગભગ ચારથી પાંચ ચમચી જેટલું નાળિયેરનું તેલ ઉમેરી દો હવે બધી જ વસ્તુઓને મિક્સરમાં એકદમ ક્રશ કરી લો ક્રશ કરી લેશો એટલે બધી જ વસ્તુઓ ફળી જશે બસ હવે શું કરવાનું છે તો એક લોખંડની કડાઈ લેવાની છે જો લોખંડની કડાઈ ન હોય તો ઇટ્સ ઓકે સ્ટીલની કડાઈ લઈ લો સ્ટીલની તપેલી લઈ લો ચાલશે પણ જાડા તળિયાવાળી લેજો હવે શક્ય હોય તો લોખંડની કડાઈ જ લેવાની હવે તેને આપણે એક ગેસ પર મૂકી દેવાની છે ગેસની ફ્લેમ યાદ રહે ધીમી રાખવાની છે થોડું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આ ડુંગળી આદુની જે પેસ્ટ આપણે બનાવી હતી હવે તેને એમાં ઉમેરી દો કે જેમાં આપણે લોકોએ બધી જ વસ્તુઓ ઉમેરેલી છે મિક્સરમાં ક્રશ કરેલી હતી એ બધી જ વસ્તુઓનો ક્રસ છે તેને હવે આ તેલમાં ઉમેરી દો અને ધીમે ધીમે હલાવતા રહો અને ધીમા ગેસે ગરમ થવા દો ક્યાં સુધી ગરમ થવા દેવાનું છે તો લગભગ લગભગ પંદરથી સત્તર મિનિટ સુધી ત્યારબાદ તમે જોઈ શકશો ડુંગળીનો કલર છે થોડો બદામી રંગનો થઈ ગયો હશે તેલ એકદમ પાકી ગયું હશે બધી જ વસ્તુઓના ગુણ છે એ નાળિયેરના તેલમાં આવી ગયા હશે આ નાળિયેરના તેલમાં અડધો લીટર જે નાળિયેરનું તેલ લીધું હતું તેમાં બધી જ વસ્તુઓના ગુણ આવી ગયા હશે હવે ગેસ બંધ કરી દો તેલને ઠંડુ થવા દો તેલ ઠંડુ થઈ ગયા બાદ હવે તે તેલને એ કોટનના કપડામાં ગાળી લો નીચે કાચની બરણી રાખજો એ એકદમ તેને નીચોવી લો નીચોવી લીધા બાદ હવે આ તેલને સ્ટોર કરી શકો છો અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ જી હા મિત્રો અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ રાત્રે આ તેલને હાથમાં લઈ માથાના મૂળ સુધી આપણે એકદમ સરસ મજાની મસાજ આપી લગાવવાનું છે અને સવારે ઉઠી અને આ તેલને કોઈ પણ હર્બલ શેમ્પુ વડે માથું ધોઈ લેવાનું છે મિત્રો બેથી ત્રણ અઠવાડિયા પ્રયોગ કરશો ને તો પણ તેના ખૂબ જ સારા પરિણામો જોવા મળશે આભાર